દમણના ભીમપોર ખાતે આવેલ સિલ્વર ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારના નીના એન્ટરપ્રાઇઝ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા ભારે દોડધામ મચી જવા પામી હતી. દમણની ભીમપોર ખાતે આવેલી કંપનીમાં વાવાઝોડાના કારણે ફૂંકાયેલા પવનથી શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી, જેની જાણ થતા ફાયર બ્રિગેડના લશ્કરોએ ઘટના સ્થળે આવી પહોંચતી ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. જો કે પ્લાસ્ટિકના વેસ્ટનું રિસાયલિંગ કરતી કંપનીમાં લાગેલી આગે નજીકની હરિયન કંપનીને પણ ઝપેટમાં લીધી હતી, જેના કારણે બંને કંપનીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. करीब पावर गया हुआ था 2:30 बजे, उसके बाद में 5 बजे पावर रिज्यूम हुआ, उसके बाद में उनके नीना एंटरप्राइज है वहाँ पे शॉर्ट सर्किट से आग चालू हुआ, तो धीरे धीरे फैलते फैलते 8:30 बजे तक वो हमारी फैक्ट्री पे भी उसने कवर कर लिया, पर हमारे टॉप फ्लोर पे उन्होंने आग पकड़ा जो वहाँ पे हमारा रॉ मटेरियल वगैरह रखा हुआ था, तो सारा का सारा आग के कारण नष्ट हो गया है. और इस बीच में दमन प्रशासन, दमन फायर ब्रिगेड से, वलसाड से और NDRF की टीम भी आके उन लोगों ने काफ़ी बुझाने का कोशिश किया और पूरा उनका सहयोग रहा, जिससे हमारे फ्लोर पे जो आग लगी थी वो काबू में आ गई, पर ऊपर का जो माल सामान था वो पूरा नष्ट हो चुका है. बाजू वाली फैक्ट्री में तो काफ़ी ज़्यादा नुकसान हुआ है और काफ़ी भयंकर आग लगा है वहाँ पे, और अभी भी प्रशासन उसको काबू में करने की कोशिश कर रहे हैं. आपकी कंपनी में क्या प्रोसेस होता था? हमारे में अपने पैकेजिंग मटेरियल बनता है, जिसमें हम चावल दाल वगैरह के जो पैकेट्स रहते हैं वो हम बनाते हैं, और बाजू वाली में वेस्टेज का प्लास्टिक वेस्टेज से ग्रेनुल्स बनाते थे वो लोग. ये काम हमारा होता था. हम प्रशासन को बहुत बहुत धन्यवाद देना चाहते हैं जिन्होंने टाइमली आके और आग को काबू में किया. आपका नाम? मेरा नाम जिनेंद्र बोथरा. મારી કંપનીમાં પ્લાસ્ટિક રિસાયકલિંગ થઈ અને સવારના હું બોમ્બેમાં રહું છું એકચ્યુઅલી, અને સવારના મને 5:30-6ની આસપાસ મારા માણસનો ફોન આવ્યો કે માણસનો ફોન આવ્યો અને પાવર કટ થયો અને પાવર ચેક. પવનજી 2 મિનિટ. સવારના 5:30 વાગે મારા માણસનો ફોન આવ્યો અને પાવર કટ થયો, પાવર ચાલુ ત્યારે શોર્ટ સર્કિટ થયા હશે પણ તમને કંઈ ખબર નથી બસ, અને આગ લાગી ગઈ હતી અને એ લોકોએ કોશિશ કરી પણ કંઈ કહીને અમે લોકો 1.5 કલાક પહેલાં જઈએ અમે પહોંચ્યા છે. આપની કંપનીમાં ફાયર સેફ્ટીમાં શું શું ઉપલબ્ધ હતું? ફાયર એક્સ્ટિંગ્વિશર હતા અને અમે લોકો એટલું કરીને જઈને પાણી મળવાનું છે. જે બેઝિક પાઇપલાઇન હોય છે ફાયર સેફ્ટી, શું આપની કંપનીમાં ઉપલબ્ધ છે? હા, ફાયર સેફ્ટીવાળી જે પાઇપલાઇન હોય પાણી આવું કંઈ ઘટનામાં, તે બધું તમે ઉપલબ્ધ કરેલું હતું પહેલેથી કે જેનાથી આ કાબૂમાં થઈ શકે? પેલા મળે છે હજી, અમારું અમારું મશીન નીચે ચાલતું હતું, અમને ખબર નથી કે પેલા મળે શું હતું. આપનું નામ? રિષભ.